હેલો સ્ટુડન્ટ્સ તો આજે આપણે ક્લાસ ટ્વેલ્થ એન ગુજરાતી મીડિયમના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે લાવ્યા છે એકમ સાત પી વિભાગના તત્વો તો બાળકો આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ સોલના જે તત્વો છે એટલે કે ઓક્સિજન ફેમિલીની આપણે વાત કરીએ બાળકો તો ઓક્સિજન ફેમિલીમાં એમસી ક્યુની ક્વેરીના ક્વેશ્ચન્સ તમે આપેલા હતા બાળકો એટલે ડાઉટ તમારા ડાઉટવાળા ક્વેશ્ચન્સ હતા સોલમાં સમૂહના તત્ત્વો ઓક્સિજન ફેમિલીમાં એમસીક્યુમાં ડાઉટવાળા ક્વેશ્ચન્સ હતા બાળકો જે તમે નવા એડ કરાવ્યા હતા સ્વાધ્યાય એકમાં તો બાળકો સોલમાં સમૂહના તત્વો ઓક્સિજન ફેમિ ફેમિલીમાં એમસીક્યુના ક્વેરી ક્વેશ્ચન્સ જે તમે નવા એડ કરાવ્યા હતા સ્વાધ્યાય એકના તો બાળકો એ આપણે કન્ટિન્યુ કરવાના છે અહીંયા એમસીક્યુ ક્વેશ્ચન્સ સોલ્યુશન સ્વાધ્યાય વન તો બાળકો આના ક્વેશ્ચન તમને હું બતાવી દઉં કે આના ક્વેશ્ચન કયા છે તો બાળકો બાળકો આ જાઓ સ્વાધ્યાયના સ્વાધ્યાય એકના ક્વેરી ક્વેશ્ચન્સ સ્ટીક કરાવ્યા હતા તમે બરાબર સ્વાધ્યાય એકના જે ક્વેરી ક્વેશ્ચન્સ હતા તેમાંથી બાળકો આજે રાઈટ પેડા છે તે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા હતા બરાબર ક્વેશ્ચન નંબર સિક્સ ટેન સેવન્ટીન એટીન ટ્વેન્ટી ફોર અને ટ્વેન્ટી ફાઈવ તો બાળકો આ બધા ક્વેશ્ચન આપણે ચર્ચા કરી ચૂક્યા હતા ત્યારબાદ બાળકો હવે આ તમે નવા એડ કરાવ્યા હતા સ્વાધ્યાય એકમાં ક્વેશ્ચન નંબર ફોર ક્વેશ્ચન નંબર એટ ક્વેશન નંબર નાઇન્ટીન અને ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ તો બાળકો આ ક્વેશ્ચન્સ જે છે તેના આપણે ઉકેલ સમજવાના છે આજના વિડીયો લેક્ચરમાં તો બાળકો આપણે સૌપ્રથમ પ્રથમ ક્વેશ્ચન નંબર ફોરથી ચર્ચા શરૂ કરીએ તો બળકો તમારી સમક્ષ છે આ એમસીક્યુ ઓક્સિજન સમૂહના સ્વાધ્યાય એક તો બાળકો સ્વાધ્યાય એકના છે એમસીક્યુ તો એમાં આપણે ફોર્થ નંબરનો ક્વેશ્ચન જે છે તે જોવાના છે બાળકો બાળકો આ છે ફોર્થ નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ અહીં બળકો ક્વેશ્ચન વાંચો ક્વેશ્ચન છે પેરા પે પેરોક્સો ડાય સલ્ફ્યુરિક એસિડનું વ્યાપારિક નામ ડેશ છે એટલે બાળકો કોમર્શિયલ નેમ જે છે વ્યાપારિક નામ જે છે તે શું છે તે આપણે સમજવાનું છે અહીંયા પેરા પર ઓક્સો અહીંયા શું છે પરોક્ષો ડાય સલ્ફ્યુરિક એસિડનું વ્યાપારિક નામ ડેશ છે તો બાળકો ઓપ્શન છે ઓપ્શન એક સલ્ફ્યુરસ એસિડ ઓપ્શન બે માર્સલ એસિડ ઓપ્શન ત્રણ સલ્ફ્યુરસ એસિડ ઓપ્શન ફોર કોરો એસિડ તો બાળકો આમાં સાચો જવાબ શું આવે આમાં સાચો જવાબ આવે છે બરાબર માર્સલ એસિડ આવશે સાચો જવાબ બાળકો આ માર્સલ એસિડ સાચો જવાબ આવે તો એના વિશે થોડીક માહિતી તમને જણાવી દઉં તો બાળકો આ માર્સલ એસિડ જે છે બરાબર તે ખરેખર આ રીતેનું છે તો બાળકો આ ક્વેશ્ચન ફોર આ છે બાળકો પર ઓક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ ક્લિયર તો બાળકો આ અણુસૂત્ર શું છે એનું એચ એચ ટુ ઓ બરાબર તો બાળકો આને આપણે શું કહેશું પેરોક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ અને બાળકો આનો વ્યાપિક વ્યાપારિક નામ જે છે કોમર્શિયલ નેમ જે છે તે શું છે બાળકો તો કોમર્શિયલ નેમ એનું માર્શલ આનું કોમર્શિયલ નેમ શું છે માર્શલ એસિડ ક્લિયર તો બાળકો આનું બંધારણ તમને બતાવી દઉં તો અહીંયા શું લખેલું છે બાળકો પર ઓક્સો પર પછી ઓક્સો છે બરાબર છે ને પછી બાળકો ડાય છે અને સલ્ફ્યુરિક એસિડ છે તો બાળકો સલ્ફ્યુરિક એસિડ આપણે ખબર એચ ફોર હોય છે બરાબર આપણે આપણે ખબર કે સલ્ફ્યુરિક એસિડ શું હોય એચ ફોર હોય અને આપણે સલ્ફ્યુરિક એસિડ કહીએ બાળકો ક્લિયર તો બાળકો અહીંયા એસઓ ફોર જે છે તે ડબલ થઈ ગયું છે ક્લિયર છે બાળકો એસઓ ફોર કેટલો થયો ડબલ તો બાળકો અહીંયા જોઈ લો એસ ટુ ઓ એટ બરાબર અહીંયા સિંગલ એસ છે સિંગલ સલ્ફર છે એક જ સલ્ફર પરમાણું છે તો અહીંયા બે સલ્ફર પરમાણું છે અહીંયા ચાર ઓક્સિજન છે તો અહીંયા આઠ થઈ ગયા છે પરંતુ બાળકો હાઇડ્રોજન એટલાને એટલા જ છે બરાબર એટલે શું પર ઓક્સો ડાય એસિડમાં આ રીતે થશે તો સલ્ફરિક એસિડમાં જે હાઇડ્રોજન છે બરાબર તે હાઇડ્રોજન એટલા જ હાઇડ્રોજન માટે ડબલ થઈ ગયા છે બરાબર તો બાળકો આનું બંધારણ જોઈ લો આ રીતે છે આનું બંધારણ અહીં છે ઓએચ ઓએચ સલ્ફર સાથે જોડાયો છે બરાબર અને આ સલ્ફર જે છે તે કુલ છ સજો બંધ બનાવે છે તો બે સલ્ફર ઓક્સિજન દ્વિબંધ છે અને એક એસઓએચ બંધ છે બરાબર પછી બીજો એ એસ સાથે ઓક્સિજન જે છે તે પરોક્સાઇડવાળો ઓક્સિજન છે બાળકો તો તમે જોઈ શકો છો અહીંયા પરોક્સો છે હા ક્લિયર બાળકો ને આ બાજુ પણ એવો જ છે તો બાળકો તમે જાણશો કે અહીંયા જે સલ્ફર છે તે સલ્ફરનો ઓક્સિજન આ કેટલા છે તો પ્લસ સિક્સ છે ક્લિયર અને બાળકો એની એ બે સલ્ફર વચ્ચે જે પરોક્સો સમૂહ છે બરાબર એ પરોક્ષો સમૂહમાં દરેક ઓક્સિજનનું માઇનસ વન છે ક્લિયર છે બાળકો ને આ બાકી બધા ઓક્સિજનનું માઇનસ ટુ આવે પણ આ પરોક્ષોનો ઓક્સિજન જે હોય તેમાં શું છે માઇનસ ટુ વિભાજીત થઈ જાય કેમ કે બે ઓક્સિજન સાથે સાથે આવી ગયા ને એટલે એટલે માઇનસ ટુ થઈ ગયું માઇનસ ટુનું માઇનસ વન માઇનસ વન તરીકે વિભાજીત થઈ ગયું હોય કોઈપણ પરોક્ષો હોય તેમાં આ જ થાય તો બાળકો આ છે આ હતું માર્શલ એસિડ બરાબર તો બાળકો આમાં ઓપ્શન ફોરમાં આન્સર શું આવે બાળકો ઓપ્શન ક્વેશ્ચન ફોરમાં સેકન્ડ આન્સર આવે છે બરાબર સેકન્ડ ઓપ્શન કરેક્ટ આન્સર છે ક્લિયર ત્યાર ત્યારબાદ બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન ફોર પછી કયો છે ક્વેશ્ચન આ ક્વેશ્ચન ફોર થઈ ગયું હવે બાળકો આપણે જોવાના ક્વેશ્ચન નંબર એઇટ તો ચાલો ક્વેશ્ચન નંબર એટ જોઈએ આપણે તો વળગો આ છે તમારી સમક્ષ ક્વેશ્ચન નંબર એટ આઠમો ક્વેશ્ચન તો બાળકો પ્રશ્ન વાંચો આઠમા ક્વેશ્ચનનો નીચેના પૈકી કયો સંયોજન પ્રબલ રેડ્યુસિંગ કરતાં તરીકે છે એચ ટુ એચ ટુ એસ એચ ટુ એસિ એચ ટુ ટી ઈ તો બળકો નીચેના પૈકી કયો સંયોજન પ્રબલ રેડ્યુસિંગ કરતાં તરીકે છે નીચેના પૈકી કયો સંયોજન પ્રબલ રેડ્યુસિંગ કરતાં તરીકે વર્તે છે H2O, H2S, ઓ એચ ટુ એસ એચ ટુ ટી ઈ તો બાળકો આ તમે જોશો તો સોલમાં સમૂહ જે છે ઓક્સિજન સમૂહ જે છે બરાબર એ ઓક્સિજન સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ તો સૌપ્રથમ પહેલા પહેલાં ઓક્સિજન આવે ત્યારબાદ સલ્ફર આવે ત્યારબાદ સેલેનિયમ આવે અને ત્યારબાદ ટેલેરિયમ આવે ક્લિયર છે બળકો એટલે ઉપરથી નીચે જતા બાળકો ઉપરથી નીચે જતા શું થાય પરમાણુ કદ વધે છે પરમાણું કદ વધશે એટલે બાળકો શું થશે પરમાણુ કદ વધશે તો બંધ લંબાઈ વધશે તો સમજૂતી આની સમજૂતી આપી છે બરાબર આમાં આઠમામાં જવાબ જો જવાબ શું આવશે આઠમામાં તમે જોશો બાળકો તો આઠમામાં જવાબ જે છે તે ફોર છે બરાબર આઠમામાં જવાબ કયો છે બાળકો તો ફોર્થ ઓપ્શન ફોર્થ ઓપ્શન અહીંયા કયો છે તો બાળકો અહીંયા ફોર્થ ઓપ્શન આ છે એચ આન્સર આવે આ એચ જે છે આ સંયોજન એવો છે જે પ્રબલ પ્રબલ રેડ્યુસિંગ કરતા છે ક્લિયર છે બાળકો આ શું છે પ્રબલ રેડ્યુસિંગ કરતાં તો રેડ્યુસિંગ કરતા એટલે બાળકો એ બહુ સહેલાઈથી અને બહુ વધારે માત્રામાં આ સંયોજન હાઇડ્રોજન દાન કરે રિડ્યુસિંગ કરતા એટલે બાળકો હાઇડ્રોજન દાન કરે હાઇડ્રોજન આપે હાઇડ્રોજન ઉમેરો આપે બરાબર બીજા પ્રખ્યાત જે આની સંપર્કમાં તો બાળકો આની સમજૂતી જોઈ લઈ હજુ તો બાળકો અહીંયા તમે જો આઠમા પ્રશ્નની સમજૂતી આપેલી છે ઉપરથી નીચે જતાં બરાબર સોલમાં સમૂહની વાત થાય છે બાળકો સોલમા સમૂહમાં ઉપરથી નીચે જતાં બંધ લંબાઈ વધે છે કેમ તો બંધ લંબાઈ કેમ્પ વધશે બાળકો તો અહીંયા તમે જોશો ને ઉપરથી નીચે તમે જશો ને બાળકો તો સૌથી પહેલાં જો અહીંયા ઓક્સિજન છે બરાબર ત્યારબાદ એના પછી સલ્ફર છે ત્યારબાદ બાળકો સેલિનિયમ છે અને એના પછી ટેલિરિયમ છે તો બાળકો આનો કદ જે છે ઉપરથી નીચે તમે જશો તો કદ મોટો થશે કેમ કે કોષની સંખ્યા વધે એટલે કદ તો મોટા થવાના ને પરમાણે ત્રીજા વધશે તો પરમાણે ત્રીજા વધે વધે એટલે શું થાય બાળકો કદ મોટા થાય તો કદ મોટા થશે તો સ્વાભાવિક છે કદ મોટા થતાં શું થશે બાળકો હાઇડ્રોજન અને ટેલોરિયમની જે બંધ લંબાઈ છે તે બંધ લંબાઈ વધશે બાળકો બંધ લંબાઈ વધે છે વધે એટલે કે એચ વધુ સરળતાથી છૂટો પડે તો વધુ સરળતાથી છૂટો પડતા શું થશે બાળકો ટુ એચ પ્લસ આઈન મુક્ત કરી બીજા પ્રક્રિયાકને રિડક્શન કરે છે તો બાળકો બીજા પ્રક્રિયાકને જે પ્રક્રિયાકા આની સંપર્કમાં આવે બરાબર તેવા પ્રક્રિયાકને આ હાઇડ્રોજન બહુ સહેલાઈથી આપે કેમ કે અહીંયા હાઇડ્રોજન ટેલોરિયમ બંધ જશે તે બહુ સહેલાઈથી તૂટી જાય છે ક્લિયર થયું બાળકો એટલે બાકી બધા કરતા બાકી બધા સંયોજનો કરતા આ હર્જન સહેલાઈથી આપી શકે વધારે સરળતાથી આપી શકે એટલે આ વધારે પ્રબલ રીડ્યુસિંગ કરતા છે ક્લિયર ત્યારબાદ બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે તો નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો આ ફોર્થ ક્વેશ્ચન પૂરો થયો અને આ આઠમો ક્વેશ્ચન પૂરો થઈ ગયો હવે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન આવ્યા ક્વેશ્ચન નંબર નાઇન્ટીન ઓગણીસમો

ગરમ કરીએ જેને જે પદાર્થને આપણે ગરમ કરીએ તો ઓક્સિજન આપે તો બાળકો ક્યુપરિક ઓક્સાઇડને ગરમ કરવાથી ઓક્સિજન મળે કે મર્ક્યુરિક ઓક્સાઇડને ગરમ કરવાથી મળે કે ઝિંક ઓક્સાઇડને ગરમ કરવાથી મળે ઓક્સિજન કે એલ્યુમિનિયમ ઓક્સાઇડથી ગરમ કરવાથી મળે તો બાળકો આમાંથી એવો કયો પદાર્થ છે હવે જેને ગરમ કરતાં ઓક્સિજન આપે તો બાળકો આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે ઓગણીસમાં જવાબ શું આવશે બાળકો ઓગણીસમાં જવાબ છે ઓગણીસમાનો જવાબ શું છે બાળકો સેકન્ડ ઓપ્શન બરાબર સેકન્ડ ઓપ્શન છે એટલે બાળકો આમાં ઓગણીસમામાં મર્ક્યુરિક ઓક્સાઇડ આવે આન્સર તો કઈ રીતે જોઈએ બાળકો અહીંયા તમારી સમક્ષ એનો સમજૂતી આપેલી છે તડકા ક્વેશ્ચન નંબર નાઇન્ટીન ઓગણીસમાં ક્વેશ્ચનનો જવાબ આવે બીજો ઓપ્શન એટલે કે મર્ક્યુરિક ઓક્સાઇડ તો બાળકો એની સમજૂતી આપી છે કેમ તો તળકો તમે જાણશો કે જ્યારે મર્ક્યુરિક ઓક્સાઇડને ઊંચા તાપમાને લગભગ તાપમાન જે છે ડિગ્રી સેલ્શિયસમાં આપણે કહીએ તો પાંચસો ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાનની વાત કરી લઈએ અને કેલ્વિનમાં આપણે કહીએ એટલે કે કેલ્વિનમાં આપણે જોઈએ તો આમાં બો બસો તેર પોઈન્ટ પંદર આપણે ઉમેરી દઈએ એટલે કે સાતસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન કરતાં વધારે ઊંચા તાપમાને જો આપણે મર્ક્યુરિક ઓક્સાઇડને ગરમ કરીએ ત્યારે શું થાય બાળકો તો ત્યારે તે સરળતાથી વિઘટન પામીને મર્ક્યુરી અને ઓક્સિજન વાયુમાં મુક્ત થાય છે ક્લિયર છે બાળકો એટલે આમાં શું થશે આ મર્ક્યુક ઓક્સાઇડનું વિઘટન પણ થઈ જશે અને મર્ક્યુરી છૂટો પડી જશે ઓક્સિજન છૂટો પડી જશે ક્લિયર તો ઓક્સિજન વાયુ મુક્ત થશે બાળકો તો આ પણ સમજાવવું કઈ રીતે થતું હોય આખી ઘટના બતાવી દઉં તમને તો બાળકો આમાં શું છે કે લાલ રંગનો મર્ક્યુરિક ઓક્સાઇડ પ્રક્યક એ મર્ક્યુરી પારાનો સિલ્વર રંગમાં ફેરવાઈ જાય છે રંગમાં થતો એટલે અવલોકન બતાવવા બાળકો જ્યારે આ ગરમ કરવામાં આવે ને ત્યારે તો બાળકો આ જે મર્ક્યુક ઓક્સાઇડ હોય ને તે લાલ રંગનો હોય છે બરાબર અને એ જ્યારે એને ગરમ કરીએ આપણે આના કરતાં ઊંચા તાપવાને ત્યારે બાળકો એ શું થાય તો એ સિલ્વર રંગના એટલે પોતે જે મર્ક્યુરી હોય ને પારો જે હોય ને સિલ્વર રંગનો બરાબર તે સિલ્વર રંગમાં ફેરવાઈ જાય છે રંગમાં થતો ફેરફાર આ સૂચવે છે કે પ્રખ્યાત થઈ છે તો બાળકો રંગમાં તમને ફેરફાર દેખાશે ને લાલ રંગથી સિલ્વર રંગમાં આવી જાય ને ચાંદી કલરમાં પારાના રંગમાં તો બાળકો એ સૂચવશે કે પ્રખ્યા થઈ ગઈ છે તો બળકો આ રાસાયણિક વ્યાખ્યા પણ તમને સમજાવી દઉં કે આ મર્ક્યુરિક ઓક્સાઇડ છે બરાબર સોલિડ લખેલું છે એટલે ઘન છે તો બાળકો આ શું હોય તો લાલ ઘન હોય બરાબર રેડ સોલિડ હોય ક્લિયર છે બાળકો અને એને આપણે જ્યારે ગરમ ગરમી આપીએ ને જ્યારે આપણે એને ગરમ કરીએ ને કેટલા તાપમાને તાપમાન સેવન સેવન થ્રી પોઈન્ટ ફિફ્ટીન કેલવીન કરતાં ઊંચા તાપમાન સાતસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વીન કરતાં ઊંચા તાપમાને આપણે જ્યારે ગરમ કરીએ ને તો આ આટલી તાપમાને આટલી તાપમાને બાળકો એ આટલા કિલોજૂલ ઉષ્મા શોષે છે આના બે મોલ હોય ને તો બે મોલ આટલા કિલોઝૂલ ઉષ્મા શોષશે બાળકો આ એકચુલી બે મોલ અત્યારે બતાવ્યું છે કે અહીંયા ઓટું આવતું છે એટલે તો બાળકો ઓટુનો એક એક મોલ ઓક્સિજન જો મુક્ત કરતો હોય ને એક મોલ ઓક્સિજન ઉત્પાદન કરતો હોય ને તો એમાં એકસો એંસી કિલો જૂલ ઉર્જા કે ઉષ્મા એ શોષે છે તો બાળકો બે મોલ મર્ક્યુરિક ઓક્સાઇડ એકસો એંસી કિલો જૂલ ઉર્જા કે ઉષ્મા શોષે બરાબર ક્યારે જ્યારે તાપમાન આના કરતાં ઊંચા હોય ત્યારે બસ સાતસો તોતેર પોઈન્ટ પંદર કિલોમીટ કરતાં તાપમાન ઊંચા હોય ત્યારે ત્યારે બાળકો નીપજમાં શું મળે તો નીપજમાં મળે છે સિલ્વર રંગનો પ્રવાહી એટલે કે શુદ્ધ પારો મળે મર્ક્યુરી મળે અને બીજું શું મળે બાળકો તો ડા તો ડાય ઓક્સિજન વાયુ મુક્ત થાય છે બાળકો ઓ વાયુ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે ક્લિયર તો બાળકો તમને પ્રશ્ન એ જ પૂછેલું હતું કે એમાંથી કયા વસ્તુનું ગરમ કરવાથી મંદ ગરમ કરવાથી તે ઓક્સિજન મુક્ત કરે છે બરાબર એ પ્રશ્ન પૂછેલો તો બાળકો આ જ છે સંયોજન આ જ છે મર્ક્યુરી ઓક્સાઇડ બરાબર બીજો ઓપ્શન આવશે તેની આખી સમજૂતી અહીંયા તમને આપી દીધી છે ત્યારબાદ બાળકો હવે આપણે જોશું નેક્સ્ટ ક્વેશ્ચન તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આ ઓગણીસમો થઈ ગયો હવે આ બાવીસમો બરાબર સ્વાધ્યાય એકનો આ લાસ્ટ ક્વેશ્ચન છે બાળકો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ તો ચાલો આનું પ્રશ્ન વાંચીએ બાળકો આ છે તમારી સમક્ષ ક્વેશ્ચન ટ્વેન્ટી ટુ ઘટતી બેઝિક પ્રકૃતિના આધારે નીચે આપેલા ઓક્સાઇડની ગોઠવણીનો કયો ક્રમ છે તો બાળકો પહેલો ઓપ્શન છે એન ટુ ઓ એમ એન ટુ ઓ કોમાં એમ જીઓ કોમાં એલ ટુ ઓ થ્રી કોમાં બાળકો બીજો છે એમ જીઓ એ એલ ટુ ઓ થ્રી સીયુઓ એનએ ટુઓ બાળકો નેક્સ્ટ છે તો બાળકો થર્ડ ઓપ્શન છે એલ ટુ ઓ થ્રી એમ જીઓ કોમાં સીયુઓ કોમાં એનએ અને ફોર્થ ઓપ્શન છે સીયુઓ કોમાં એન ટુ ઓ એનએ ટુઓ એલ ટુ થ્રી તો બાળકો આમાંથી કરેક્ટ આન્સર કયો આવશે તો બાળકો તમને જણાવી દઉં કે આમાં કરેક્ટ આન્સર કયો આવશે તો આમાં કરેક્ટ આન્સર આવશે બાળકો આપેલો એનએ ટુઓ એમ જીઓ એ એલ ટુ ઓ થ્રી અને સીયુ તો બાળકો આજ જ પહેલો ઓપ્શન જે છે તે કરેક્ટ શા માટે આવે તો આની સમજૂતી આપણે જોઈ લઈએ તો બાળકો એની સમજૂતી સમજવા માટે અહીં આપણે એની સમજૂતી સમજી લઈએ એની સમજૂતી શું છે તો બળકો આ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ નો કરેક્ટ ઓપ્શન આવે છે પહેલો તો બાળકો અહીંયા તમે જાણશો કે કોષ્ટકમાં તત્વોમાં ઘાત ધાત્વિક ગુણધર્મમાં ઘટાડો સમાન આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં માલુમ પડે છે એટલે બાળકો કોષ્ટકમાં તમે જો સમાન આવર્તમાં ડાબીથી જમણી તરફ જશો ને તો ધાત્વિક ગુણધર્મ ઘટતો દેખાશે અને આધાત્વિક ધાત્વિક ગુણધર્મ વધતો દેખાશે ક્લિયર છે બાળકો પણ આપણે એટલું જ જોવાનું છે કે ધાત્વિક ગુણધર્મ ઘટે છે લેફ્ટ ટુ રાઈટ ત્યારબાદ બાળકો ડાબીથી જમણી તરફ જતાં એ વસ્તુ માલુમ પડે છે બરાબર તે જ પ્રમાણે ધાત્વિક ગુણધર્મમાં નોંધાતો ઘટાડાના ક્રમ ત્રીજા આવર્તમાં આપણે ચર્ચા કરીએ પડે તો ત્રીજા આવર્તમાં આપણે જોઈએ એટલે કે એન ઇકો શું થ્રી માટે તો ત્રીજા આવર્તમાં ધાત્વિક ગુણધર્મમાં જે ઘટાડો નોંધાય છે બરાબર તેનો નીચે પ્રમાણે ક્રમ છે બરાબર ધાત્વિક ગુણધર્મ ક્રમ ધોળકો ધાત્વિક ગુણધર્મ ક્રમ જે છે આવર્ત તોણ માટે ધોળકો ત્રીજા આવર્તમાં સોડિયમ સૌથી પ્રબલ ધાતુ છે અને એના કરતાં ઓછો ધાત્વિક ગુણધર્મ બાળકો મેગ્નેશિયમમાં મળે છે મેગ્નેશિયમ કરતાં ઓછો એલ્યુમિનિયમમાં ધાત્વિક ગુણધર્મ છે અને એના કરતાં ઓછો બાળકો ધાત્વિક ગુણધર્મો કેમાં છે કોપરમાં એટલે બાળકો સૌથી વધારે સહેલાઈથી ઇલેક્ટ્રોન આ દાન કરે અને આ બધામાંથી સૌથી ઓછો ઇલેક્ટ્રોન સેલાઈથી આ દાન કરે તો બાળકો આ ધાત્વિક ગુણધર્મનો ઉતરતો ક્રમ છે બરાબર આ પ્રબલ ધાતુ અને આ આ ધાતુ ધાતુ ગુણધર્મ અહીંયા ઘટી ઘટી ગયું છે તો બાળકો જેટલો પ્રબલ ધાતુ હોય તેનો ઓક્સાઇડ એટલો જ વધારે એસિડિક ગુણધર્મ રાખે છે કે એટલો એટલો જ વધારે સોરી બેઝિક ગુણધર્મ રાખે છે તો બાળકો ધાતુ જેટલો પ્રબલ આપેલા તત્વોમાં ધાત્વિક ગુણધર્મ જેટલો પ્રબલ હોય તેટલું જ પ્રબલ બેઝિક પ્રકૃતિ હોય એના ઓક્સાઇડમાં તો બાળકો હવે આપણે આના આ તત્વોના આપણે ઓક્સાઇડની ચર્ચા કરી લઈએ તો બળકો એનેનો ઓક્સાઇડ એને ટુઓ થાય એમજીઓનો Mg એમજીનો ઓક્સાઇડ MgO થાય એલનો ઓક્સાઇડ એલ થ્રી થાય અને કોર્પન ઓક્સાઇડ CuO થાય તો બળકો એ જ આ જ ક્રમમાં આવશે માટે તેમના ઓક્સાઇડની બેઝિક પ્રકૃતિના ક્રમ તે આ પ્રમાણે રહેશે બાળકો Na2O વધારે પ્રબલ ઓક્સ વધારે પ્રબલ બેઝિક બેઝ છે વધારે સૌથી પ્રબલ બેઝ છે અને એના કરતાં ઓછો પ્રબલતા બેઝનો બેઝિક પ્રબલતા એમજીઓમાં છે એના કરતાં ઓછો બેઝિક પ્રબલતા એર ટુ થ્રીમાં છે અને સૌથી ઓછો બેઝિક પ્રબલતા સીયુઓમાં છે તો બાળકો પ્રબલ બેઝ આ અને આમાં નિર્બ નિર્બલ બેસ આ તો આ ઉતરતો ક્રમ છે બેઝિક પ્રકૃ પ્રકૃતિના આ ધાતુ ઓક્સાઇડમાં ક્લિયર તો બાળકો સ્વાધ્યાય એકની બધી ક્વેરી જે છે ડાઉટ છે તે ક્લિયર થઈ અને બાકીના જે ડાઉટ ક્લિયર ડાઉટ છે બાકીના બાકીના જે ક્વેરી ક્વેશ્ચન્સ છે તે બીજા વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું Thank you.